गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपणे मृदुकाई समुदाय प्राणियोंना लक्षणों अने एना एक्जाम्पल समझा था। आगळनो नवो समुदाय छे ए छे समुदाय सूड त्वची, जेने सूड चर्बी समुदाय तरीके पण ओळखवामां आवे छे। तो सूड त्वची समुदायना लक्षणों तमने त्रण मार्क्समां पूछी शकाय अने लाइन टू लाइन नीटमां एमसीक्यू अने एक्जाम्पल पूछी शकाय। तो सूड त्वची समुदाय लक्षण की अपने बात करिए तो आ समुदाय प्राणियों टोटली दरियाई है, मतलब के सूड त्वची समुदाय बधाज प्राणियों दरिया में जोवा मळे छे, जलज प्राणियों छे अने दरियाई दरिया में एटले के खारा पानी में जोवा मळे छे। बधाज प्राणियों दरियाई छे अने आ प्राणियों शरीर कैल्शियम कार्बोनेट एटले के कल्केरियस, कैल्शियम कार्बोनेट एटले के कल्केरियस अस्थिकाओनुं अंतर्गंकाल धरावे छे अने शरीर दीवाल ए कैल्शियम कार्बोनेटनी तकती अने कांटा जेवी रचना धरावे छे अथवा तो सूड जेवी रचना धरावे छे, सूड अथवा तो कांटा जेवी रचना धरावे छे। माटे आ समुदायने सूड त्वची के सूड चर्मी समुदाय तरीके ओळखवामां आवे छे। शरीर ए कैल्शियम कार्बोनेट एटले के कल्केरियसनुं अंतर्गंकाल अस्थिकाओनुं बनेलुं अंतःकंकाल दर्शावे छे। सूड त्वची समुदायना प्राणियोनुं शरीर कैल्शियम कार्बोनेट एटले के कल्केरियसनुं अस्थिकाओनुं बनेलुं अंतःकंकाल धरावे छे, प्लस एमनी शरीर दीवाल उपर कैल्शियम कार्बोनेटनी तकती अने कांटा अथवा सूड़ो जेवी रचना आवेली होय छे। माटे सूड़ो अथवा कांटा जेवी रचना आवेली छे माटे आ समुदायने सूड त्वची समुदाय तरीके ओळखवामां आवे छे। आ सूड त्वची समुदायना प्राणियों लक्षणों की बात करिए तो आ प्राणी समुदाय में अंगतंत्र स्थलीय आयोजन जोवा मळे छे, एटले के कोषो भेगा मळी पेशी बनावे छे, पेशी भेगा मळी अंगो बनावे छे, अंगो भेगा मळी अंगतंत्र बनावे छे। एटले के आवा सूड त्वची समुदायना प्राणियों में अंगतंत्र स्थलीय आयोजन जोवा मळे छे। प्राणी पुख्त प्राणी, हवे आमां अत्यार सुधीना बधा समुदायमां तमे एवुं शीखी गया के प्राणी ए कोई एक ज प्रकारनी सममिति दर्शावे छे। आगळ आपणे समजावी दीधुं छे के सममितिना आधारे प्राणीओना मुख्यत्वे ત્રણ પ્રકાર પડે છે, અસમમિતિ, અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વીય સમમિતિ। હવે આ પ્રાણી સમુદાયમાં બે પ્રકારની સમમિતિ જોવા મળે છે, એટલે જો પ્રાણી પુખ્ત અવસ્થામાં હોય એટલે પુખ્ત પ્રાણી હોય તો એ અરીય સમમિતિ દર્શાવે છે। અને અરીય સમમિતિ એટલે શું તમને ખ્યાલ છે કે જો પ્રાણી શરીરને એની મધ્યમાંથી કોઈપણ ત્રિજ્યામાંથી કાપવાથી અથવા કોઈપણ તલે કાપવાથી એના બે સરખા ભાગ થાય તો એને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે ડિંભાવસ્થામાં આ પ્રાણી દ્વિપાર્શ્વ સમમિતિ દર્શાવે છે, અને દ્વિપાર્શ્વ સમમિતિ એટલે કે પ્રાણી શરીરને મધ્યમાંથી કોઈ એક જ તલે કાપવાથી બે સરખા ભાગ થાય તો એને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે। તો આ લક્ષણ ખાસ યાદ રાખજો, પુખ્ત પ્રાણી અરીય સમમિતિ દર્શાવે છે, જ્યારે ડિંભાવસ્થામાં દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે। આગળ વાત કરીએ તો આવા પ્રાણીઓ છે એ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, એટલે કે ત્રણ ગર્ભસ્તરો ધરાવે છે અને ત્રણ ગર્ભસ્તરોમાંથી શરીરના અંગોનું ડેવલપમેન્ટ થયેલું હોય છે। અને દેહકોષ્ઠી પ્રાણી છે, એટલે કે શરીર દીવાલ અને પાચન માર્ગની વચ્ચે દેહકોષ્ઠ ધરાવે છે, એટલે કે દેહકોષ્ઠી પ્રાણી છે। તો સૂડ ત્વચી સમુદાયના પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, ત્રિગર્ભ સ્તરી છે અને દેહકોષ્ઠી પ્રાણી છે। પુખ્ત પ્રાણી અરીય સમમિતિ ધરાવે છે, જ્યારે ડિંબાવસ્થામાં પ્રાણી એ દ્વિપાર્શ્વ સમમિતિ દર્શાવે છે। આગળ આપણે લક્ષણની વાત કરીએ તો આ પ્રાણીઓમાં સૂડભજી પ્રાણીઓમાં એનું પાચન માર્ગ સંપૂર્ણ હોય છે, બરાબર, પણ સંપૂર્ણ પાચન માર્ગની જે પાચન નળી છે એ કાં તો સીધી હોય કાં તો ગૂંચળાવાળી હોય। જે સંપૂર્ણ પાચન માર્ગ એટલે શું તમને ખ્યાલ છે કે એક છેડે મુખદ્વાર ખુલે અને બીજા છેડે મળદ્વાર ખુલે, તો એવા પાચન માર્ગને સંપૂર્ણ પાચન માર્ગ કહેવાય છે। હવે આવો પાચન માર્ગ કાં તો સીધી નળી સ્વરૂપે હોય છે કાં તો ગૂંચળામય હોય છે। હવે પાચન માર્ગમાં એક વસ્તુ બીજું તમારે યાદ રાખવાનું છે કે જે સંપૂર્ણ પાચન માર્ગ છે એમાં
મળવા એ પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે. જેમ કે આની વાત કરીએ આપણે હાથની, તો આ પૃષ્ઠ બાજુ છે અને નીચેની બક્ષ બાજુ છે. તો આ પ્રાણીઓમાં જે પાચન માર્ગ છે, સંપૂર્ણ પાચન માર્ગ, એની મુખ દ્વાર મુખ બક્ષ બાજુએ આવેલું હોય છે, જ્યારે મળ દ્વાર એ પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે. સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે અને પાચન માર્ગ એ સીધી પાચન નળી સીધી હોય છે અથવા તો ગુજરામણી હોય છે. હવે આપણે વાત કરીએ તો આવા પ્રાણીઓમાં જલવાહક તંત્ર નામનું વિશિષ્ટ તંત્ર આવેલું હોય છે, જે સૂળત્વચી સમુદાયની લાક્ષણિકતા છે. તો જલવાહક તંત્ર હાજર એ સૂળત્વચી સમુદાયની વિશિષ્ટ લાક્ષણિકતા છે. તો તમે એવો નિયમમાં એમસીક્યુ પૂછી શકાય કે જલવાહક તંત્ર ધરાવતો પ્રાણી સમુદાય કયો? તો જલવાહક તંત્ર એ સૂળત્વચી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. આગળ વાત કરીએ તો આ જલવાહક તંત્ર કયા કયા કાર્ય સાથે સંકળાયેલું છે? જલવાહક તંત્ર પ્રજનનના કાર્ય સાથે, ખોરાક પકડવા અને એના વહનના કાર્ય સાથે સંકળાયેલો છે, શ્વસનમાં મદદરૂપ કરે છે અને ઉત્સર્જન તંત્રમાં પણ મદદરૂપ થાય છે. બરાબર, ઉત્સર્જન તંત્રનો અભાવ હોય છે પણ જલવાહક તંત્ર દ્વારા જ ઉત્સર્જનની ક્રિયા થાય છે. તો જલવાહક તંત્ર હાજર છે અને જલવાહક તંત્રના મુખ્ય કાર્ય જો પ્રજનન, ખોરાકને પકડવાનું અને એને વહન કરવાનું, શ્વસનમાં મદદ કરે છે અને ઉત્સર્જનની ક્રિયામાં પણ જલવાહક તંત્ર મદદ કરે છે. હવે આપણે વાત કરીએ તો આવા પ્રાણીઓમાં સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે, એટલે કે એક લિંગી પ્રાણી છે અથવા દ્વિલિંગી પ્રાણી છે. નર અને માદા પ્રાણી અલગ અલગ હોય છે, એટલે કે સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. એક લિંગી પ્રાણીઓ છે, નર અને માદા પ્રાણી અલગ અલગ હોય છે. પ્રજનન લિંગી પ્રજનન કરે છે. ફલન શુક્રકોષ અને અંડકોષનું ફલન શરીરની બહારતા છે, એટલે એને બાહ્ય ફલન કહેવાય. તો બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓ છે અને ફલન પછી જે ફલિતાર બને છે એનો ઘણો વિકાસ પરોક્ષ પ્રકારનો છે. પરોક્ષ પ્રકારનો એટલે કે મુક્ત તરતા ડિંબામાં જોવા મળે છે અને ડિંબાવસ્થામાંથી પસાર થયા પછી એ પિતૃ જેવા દેખાય છે અથવા પિતૃ જેવા લક્ષણ દર્શાવે છે. તો લિંગ ભેદ સ્પષ્ટ છે, એક લિંગી પ્રાણી છે એટલે કે નર અને માદા પ્રાણી અલગ અલગ છે. લિંગી પ્રજનન પ્રકારે પ્રજનન થાય છે. બાહ્ય ફલન જોવા મળે છે, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું ફલન શરીર દેહની બહાર થાય છે અને ફલન પછી ડિંબ અવસ્થામાં મુક્ત તરતા ડિંબ જોવા મળે છે. ડિંબી અવસ્થામાંથી પસાર થયા પછી પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ જોવા મળે છે અને પછી પિતૃ જેવા લક્ષણો દર્શાવે છે, એટલે બાહ્ય ફલન અને પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ જોવા મળે છે. આગળ વાત કરીએ તો ઉત્સર્જન તંત્રનો અભાવ હોય છે પણ ઉત્સર્જનનું કાર્ય જલવાહક તંત્ર દ્વારા જ કરવામાં આવે છે. આગળ શરીર દિવાલ એ કેલ્શિયમ કાર્બોનેટની તકતી અથવા તો કાંટા અને સુડો જેવી રચના દર્શાવે છે, એટલે એને સૂળત્વચી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આગળ આપણે વાત કરીએ તો આ પ્રાણી સમુદાયમાં તારા માછલી કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે? તો આ પ્રાણી સમુદાયમાં તારા માછલી, સાગર ગોટા, અહીંયા તમને તારા માછલીની ફિગર બતાવી છે અને બરડ તારાની ફિગર બતાવી છે. તો આ પ્રાણી સમુદાયમાં તારા માછલી, સાગર ગોટા, સમુદ્ર કમળ, સમુદ્ર કાકડી અને બરડ તારાનો સમાવેશ થાય છે. તો સમુદાયના નામ ઉપરથી ઉદાહરણ અને ઉદાહરણના નામ પરથી તમને સમુદાય પણ પૂછી શકાય. તો યાદ રાખજો, આ સમુદાયના એક્ઝામ્પલ તારા માછલી, સાગર ગોટા, સમુદ્ર કમળ, સમુદ્ર કાકડી અને બરડ તારાનો સમાવેશ થાય છે. ફરી યાદ રાખજો, સૂળત્વચી સમુદાય મોટાભાગના સૂળત્વચી સમુદાયના પ્રાણીઓ દરિયાઈ પ્રાણી છે. શરીર છે એ શરીર કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે કલ્કેરિયસનું બનેલું, અસ્થિકાઓનું બનેલું અંતકંકાલ ધરાવે છે. શરીરની દિવાલ એ કેલ્શિયમ કાર્બોનેટની તકતી અને કાંટા અથવા તો સૂળો જેવી રચના ધરાવે છે, માટે આ સમુદાયને સૂળત્વચી કે સૂળચર્મી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાણી સમુદાયમાં મોટાભાગના પ્રાણીઓ પાંચ હસ્તોમાં ડિવાઈડ હોય છે. સ્ટાર્ટ ફિશ એટલે કે તારા માછલીમાં જુઓ તો પણ આવા પાંચ હસ્તો જોવા મળે છે. બરડ તારાની રચના જુઓ તો પણ એમાં આવા પાંચ હસ્તો જોવા મળે છે, એટલે કે આવા સમુદાયના પ્રાણીઓ એ પાંચ હસ્તોમાં વિભાજિત થયેલા હોય છે.
બીજું આ પ્રાણી સમુદાયમાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. પુખ્ત પ્રાણી એ અરીય સમિતિ દર્શાવે છે, એટલે કે શરીરના એની મધ્યમાંથી ગમે તે ત્રિજ્યાએ કાપતા એના બે સરખા ભાગ થાય છે તો એને અરીય સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો ડીંબાવસ્થામાં આ પ્રાણીઓ દ્વિપાશ્વ સમિતિ દર્શાવે છે, એટલે કે પ્રાણી શરીરને મધ્યમાંથી કાપવામાં આવે ડીંબાવસ્થા દરમિયાન તો કોઈ એક જ તળેથી કાપતા એના બે સરખા ભાગ થાય તો એને દ્વિપાશ્વ સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું લક્ષણ યાદ રાખજો, આ સમુદાયના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી છે, એટલે કે ત્રણ ગર્ભસ્તરો ધરાવે છે અને એમાંથી અંગોનું ડેવલપમેન્ટ થયેલું હોય છે અને બે કોષ્ટી પ્રાણી છે, એટલે કે શરીર દિવાલ અને પાચન માર્ગની વચ્ચે દેહકોષ્ઠની હાજરી જોવા મળે છે, એટલે દેહકોષ્ઠી પ્રાણી છે. બીજું એક લક્ષણ યાદ રાખવાનું છે કે સૂળભચ્છી સમુદાયના પ્રાણીઓ સંપૂર્ણ પાચન માર્ગ દર્શાવે છે. સંપૂર્ણ પાચન માર્ગ એટલે શું? તો એક છેડે મૂળદ્વાર ખુલે છે અને બીજા છેડે મળદ્વાર ખુલે છે. પણ આ પ્રાણીઓની વિશિષ્ટતા છે કે એનું મુખ પાચન માર્ગ જે છે એમાં પાચન તંત્ર છે એમાં પાચન માર્ગમાં મુખ છે એ વક્ષ બાજુએ આવેલું હોય છે, જ્યારે મળદ્વાર એ પૃષ્ઠ બાજુએ આવેલો હોય છે. આગળ જે પાચન નળી છે એ પાચન નળી કાં તો સીધી હોય છે કાં તો ગુજરાયુક્ત હોય છે. આગળ આ સમુદાયની એક વિશિષ્ટ લાક્ષણિકતા તમારે યાદ રાખવાની છે કે સૂળભચ્છી સમુદાય એ જલવાહક તંત્ર ધરાવે છે. તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે જલવાહક તંત્ર ધરાવતો સમુદાય કયો અથવા જલવાહક તંત્ર ધરાવતો પ્રાણી નીચે પૈકી કયું, તો પ્રાણીઓ પરથી પણ પૂછી શકાય બરાબર. તો દાખલા તરીકે હું એમ કહું કે સૂળભચ્છી સમુદાય જલવાહક તંત્ર ધરાવતું પ્રાણી નીચે પૈકી કયું છે અને નીચે તમને એક્ઝામ્પલ પ્રાણીઓના આપેલા હોય તો એ પણ એ રીતે પણ તમારે ક્વેશ્ચન યાદ રાખવાના છે. તો જલવાહક તંત્ર જોવા મળે છે એ સૂળભચ્છી સમુદાયની લાક્ષણિકતા છે અને આ જલવાહક તંત્ર એ જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલા છે, જેમ કે પ્રજનનની ક્રિયા કરે છે, ખોરાકને પકડવા અને એના ભરણના કાર્ય સાથે સંકળાયેલો છે, શ્વસનના કાર્યમાં મદદરૂપ કરે છે અને ઉત્સર્જનમાં પણ મદદ કરે છે, કારણ કે આ પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્રનો અભાવ હોય છે તો ઉત્સર્જનનું કાર્ય પણ જલવાહક તંત્ર દ્વારા જ થાય છે. સ્પષ્ટ લિંગભેદ જોવા મળતો સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે, એટલે કે એક લિંગી પ્રાણી છે અથવા દ્વિલિંગી પ્રાણી છે, નર અને માદા પ્રાણી અલગ અલગ જોવા મળે છે. ફલન લિંગી પ્રજનનની ક્રિયા થાય છે. લિંગી પ્રજનનમાં ફલન બાહ્ય ફલન પ્રકારનું છે, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું ફલન શરીરની બહાર થાય છે અને પરોક્ષ ગર્ભ વિકાસ જોવા મળે છે, એટલે કે ફલિતાંડ એ ડિંભી અવસ્થામાંથી પસાર થઈ અને પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે અથવા પુખ્ત પ્રાણી જેવા લક્ષણો દર્શાવે છે, પિતૃ પ્રાણી જેવા લક્ષણો દર્શાવે છે. તો આ જે ડિંભ છે એ પાણીમાં તરતા હોય છે, એટલે કે આ સમુદાયના પ્રાણીઓમાં મુક્ત આ સમુદાયના પ્રાણીઓમાં મુક્ત તરતા ડિંભ જોવા મળે છે, જે આ સમુદાયની લાક્ષણિકતા છે. શરીર દિવાલ ઉપર કેલ્શિયમ કાર્બોનેટની તકતી અને એટલે કે કલ્કેરિયસ અને કાંટા અથવા તો સૂળો આવેલી હોય છે. સૂળભચ્છી સમુદાયના એક્ઝામ્પલ આપણે કહીએ તો તારા માછલી આકૃતિમાં બતાવે છે, સ્ટાર ફિશ તારા જેવો આકાર સ્ટાર જેવો આકાર છે એટલા માટે એને તારા માછલી તરીકે ઓળખવામાં આવે છે. સાગર ગોટાયનું ઉદાહરણ છે, સમુદ્ર કમળ, સમુદ્ર કાકડી અને બરડ તારા આ બધા જ સૂળભચ્છી સમુદાયના પ્રાણીઓ છે. તો સૂળભચ્છી સમુદાયના લક્ષણો પૂછી શકાય, લાઈન ટુ લાઈન એમસીક્યુ તમને નીટમાં પૂછી શકાય, એક્ઝામ્પલ પરથી સમુદાયના નામ અને સમુદાયના નામ પરથી એક્ઝામ્પલ પર પૂછાય. બીજું એક વસ્તુ યાદ રાખજો, મોટાભાગે તમને જો એલિંગી ક્વેશ્ચન આપેલો હોય કે સમુદાય સૂળભચ્છીના લક્ષણો સમજાવો અથવા જણાવો તો તમે સરળતાથી ક્વેશ્ચનનો આન્સર લખી શકશો, પણ મોટા ક્યારેક તમને ટ્વિસ્ટ કરીને પૂછવા માટે ક્વેશ્ચન આ રીતે પૂછ્યું હોય કે દાખલા તરીકે જલવાહક તંત્ર ધરાવતા પ્રાણી સમુદાયના લક્ષણો વર્ણવો, તો તમને પહેલાં તો એ લક્ષણ ખ્યાલ હોવું જોઈએ કે જલવાહક તંત્ર કયા પ્રાણી સમુદાયનું લક્ષણ છે. પછી એમ પૂછી શકાય કે કયું કયા પ્રાણીઓ અસૂળ શરીર દિવાલ ઉપર સૂળ અથવા તો કાંટા જેવી રચના ધરાવતા પ્રાણી સમુદાયના લક્ષણો જણાવો, તો આ રીતના પણ તમને ક્વેશ્ચન પૂછી શકાય. તો બંને રીતે યાદ રાખજો, લક્ષણો યાદ રાખશો તો ગમે તે રીતે તમને ક્વેશ્ચન પૂછાશે એ તમને ક્વેશ્ચન આવડશે જ. આગળ આપણે અન્ય સમુદાયની વાત કરીએ
સોળ ત્વચી સમુદાયના લક્ષણો અને એના એક્ઝામ્પલ આપણે સમજ્યા. આગળ હવે આપણે બીજો એક નાનો સમુદાય જોઈએ જેને સામી મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. સામી મેરુદંડીમાં બાલારોલોસસ નામના પ્રાણી તમને ફિગર એના બતાવી છે. તો આ સામી મેરુદંડી એ તમને બે માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય અને એમાંથી એમસીક્યુ પૂછી શકાય. તો સામી મેરુદંડી જે પ્રાણી સમુદાય છે આ સમુદાયને પહેલાં મેરુદંડીના ઉપસમુદાય તરીકે મૂકવામાં આવ્યું હતું. સામી મેરુદંડી પ્રાણીઓનું જે સમુદાય છે એને પહેલાં મેરુદંડી સમુદાયના જે આના પછી આપણે સમજવાનું છે. તો સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓને પહેલાં મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે મૂકવામાં આવ્યું હતું. પણ હવે અત્યારે હાલમાં સામી મેરુદંડીને અમેરુદંડી સમુદાયમાં અલગ મૂકવામાં આવેલું છે, એટલે કે અમેરુદંડી પ્રાણી તરીકે અલગ મૂકવામાં આવે છે. ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે સમજી ગયા હતા કે પ્રાણીઓમાં મેરુદંડની હાજરી અને ગેરહાજરીના કારણે એના બે પ્રકાર પડે છે. જો પ્રાણીઓ મેરુદંડ ધરાવતું હોય તો એવા પ્રાણીઓને મેરુદંડ કહેવાય છે અને મેરુદંડ ન ધરાવતા પ્રાણીઓને અમેરુદંડી પ્રાણીઓ કહેવામાં આવે છે. મેરુદંડની વ્યાખ્યા પણ તમને સમજાવી હતી કે શરીરની પૃષ્ઠ બાજુએ એક દંડ જેવી રચના ઉત્પન્ન થાય છે જેને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. તો મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી કહેવાય અને મેરુદંડ ન ધરાવતા પ્રાણીઓને અમેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. તો સામી મેરુદંડીને અમેરુદંડીમાં મૂકવામાં આવ્યું છે એટલે સામી મેરુદંડી ધરાવતા પ્રાણીઓ અમેરુદંડી પ્રાણી છે, એટલે કે મેરુદંડ ધરાવતા નથી. આગળ આપણે એના લક્ષણની વાત કરીએ. આ ખાસ લક્ષણ યાદ રાખજો કે સામી મેરુદંડીને પહેલાં મેરુદંડીના ઉપસમુદાય તરીકે રાખવામાં આવતું અને હવે એને અલગ અમેરુદંડી સમુદાયમાં અમેરુદંડીમાં મૂકવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો સામી મેરુદંડી સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાઈ પ્રાણીઓ છે, એટલે કે દરિયામાં વસવાટ કરે છે. કૃમિ જેવા નાના જૂથ ધરાવે છે, એટલે કે કૃમિ જેવા પ્રાણીઓ છે અને કાંટો પ્રાણીઓ એકાકી એકલા વસવાટ કરે અથવા વસાહતી સ્વરૂપે વસવાટ કરે છે. કેટલાક પ્રાણીઓ ટ્યુબવાસી છે, એટલે કે ટ્યુબ જેવી રચનામાં વસવાટ કરે છે. બરાબર. તો દરિયાઈ પ્રાણી છે સામી મેરુદંડી પ્રાણી, એ દરિયાઈ પ્રાણીઓ છે, એ કૃમિ જેવા દેખાય છે અને કાંટો એ એકાકીને અથવા વસવાટ કરીને જૂથમાં મળે અને અથવા તો એ ટ્યુબમાં ટ્યુબવાસી તરીકે વસવાટ કરે છે. હવે સામી મેરુદંડીના લક્ષણની આપણે વાત કરીએ તો આવા સમુદાયમાં ના પ્રાણીઓમાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. તો અંગતંત્ર સ્તરીય આયોજન એટલે શું તમને ખ્યાલ છે કે અંગતંત્ર સ્તરીય આયોજન એટલે કે કોષો ભેગા મળી પેશી બનાવે, પેશી ભેગા મળી અંગ બનાવે અને અંગ ભેગા મળી અંગતંત્રની રચના કરે છે. તો અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે છે. સામી મેરુદંડી પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ દર્શાવે છે, એટલે કે પ્રાણીને એના મધ્યમાંથી કોઈ એક અક્ષે અથવા કોઈ એક તલે કાપવાથી એના બે સરખા ભાગ થાય તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય છે. તો સામી મેરુદંડીના પ્રાણીઓ દ્વિપાર્શ્વીય સમમિતિ દર્શાવે છે. ત્રિગર્ભસ્તરી છે એટલે કે ત્રણ ગર્ભસ્તરો ધરાવે છે. દેહકોષી પ્રાણી છે એટલે કે દેહકોષ નાજક છે અને મોટા ભાગે આ પ્રાણીઓના શરીર નળાકાર હોય છે. નળાકાર એટલે આ પ્રકારની રચના. હવે આ પ્રાણીઓનું શરીર એ અગ્રભાગે સૂંઢ જેવી રચના દર્શાવે છે. શરીર એ અગ્રભાગે સૂંઢ ગ્રીવા અને લાંબુ દળ દર્શાવે છે. તો શરીર સૂંઢ ગ્રીવા અને દળ પ્રદેશમાં ડિવાઈડ થયેલું હોય છે. અગ્રભાગે સૂંઢ ગ્રીવા અને લાંબુ દળ ધરાવે છે. ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે છે, એટલે કે રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું છે. શ્વસન માટે જાલરો દ્વારા એ શ્વસન કરે છે. પાચન માર્ગ સંપૂર્ણ હોય છે અને કાંટો સીધો હોય છે, કાંટો યુ આકારનો પાચન માર્ગ જોવા મળે છે. સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે, પાચન માર્ગ સીધો અથવા યુ આકારનો હોય છે. આગળ ઉત્સર્જન અંગ તરીકે સૂંઢ ગ્રંથિ આવેલી હોય છે. તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછી શકાય કે સૂંઢ ગ્રંથિ ધરાવતો પ્રાણી સમુદાય કયો? તો સામી મેરુદંડી પ્રાણીઓ એ સૂંઢ ગ્રંથિ ઉત્સર્જન અંગ તરીકે દર્શાવે છે. આગળ લિંગ ભેદ હાજર, એટલે કે એક લિંગી પ્રાણીઓ જોવા મળે છે. નર અને માદા પ્રાણીઓ અલગ અલગ હોય છે. બાહ્ય ફલન થાય છે, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું ફલન
શરીરની બહાર થાય છે એટલે કે બાહ્યકરણ જોવા મળે છે પરોક્ષ ગર્ભિકા જોવા મળે છે એટલે ફલિતાંડમાંથી ઉત્પન્ન થતો સજીવ એ ડીંબીય અવસ્થામાંથી પસાર થયા પછી પિતૃ જેવા લક્ષણ દર્શાવે છે એટલે કે પરોક્ષ ગર્ભિકા જોવા મળે છે અને આ પ્રાણીઓના જે ડીંબ છે એ મુક્ત કરતા હોય છે અને આવા પ્રાણીઓના ડીંબને ટોર્નોડિયા ડીંબ તરીકે ઓળખવામાં આવે છે તો આ તમારી એનસીઆરટી બુકમાં આપેલું નથી પણ યાદ રાખજો સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓના મુક્ત કરતા ડીંબને ટોર્નોડિયા ડીંબ તરીકે ઓળખવામાં આવે છે એવો પણ નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય ટોર્નોડિયા ડીંબ ધરાવતો પ્રાણી સમુદાય કયો તો સામી મેરુદંડી આગળ વાત કરીએ તો આ પ્રાણી સમુદાયમાં બે એક્ઝામ્પલ તમને આપેલા છે એક બાલાનુગ્લોસસ જેની ફિગર તમને બતાવી છે અને બીજું ઉદાહરણ છે સેટકોગ્લોસસ જે સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે તો ઉદાહરણ યાદ રાખજો બાલાનુગ્લોસસ અને સેટકોગ્લોસસ સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે તો ફરી યાદ રાખજો સામી મેરુદંડીને પહેલાં મેરુદંડીના ઉપસમુદાય તરીકે ગણવામાં આવતું હતું પણ હમણાં એને અમેરુદંડીમાં મૂકવામાં આવ્યું છે અમેરુદંડી એટલે કે આ સામી મેરુદંડી ધરાવતા પ્રાણીઓ મેરુદંડ ધરાવતા નથી એટલે એને અમેરુદંડી પ્રાણી કહેવાય છે મોટાભાગના પ્રાણીઓ દરિયાઈવાસી છે કૃમી જેવા છે કાં તો એકાકી વસવાટ કરે કાં તો વસાહતી એટલે કે જૂથમાં વસવાટ કરે કેટલાક પ્રાણીઓ ટ્યુબવાસી એટલે કે ટ્યુબ જેવી રચનામાં વસવાટ કરે છે આ પ્રાણીઓમાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે ત્રિગણસરી પ્રાણી છે દેહકોષી પ્રાણી છે અને નળાકાર શરીર રચના ધરાવે છે અગ્ર શરીર છે એ અગ્રભાગે સૂંડ ગ્રીવા અને લાંબુ દળ ધરાવે છે કુલનું પરિવહન તંત્ર જોવા મળે છે શ્વસન ઝાલરો દ્વારા કરે છે પાચન તંત્ર સંપૂર્ણ હોય છે પાચન માર્ગ કાં તો સીધો કાં તો યુ આકાર જોવા મળે છે ઉત્સર્જન અંગ તરીકે સૂંડ ગ્રંથિ આવેલી હોય છે લિંગ ભેદ આ પ્રાણીઓમાં જોવા મળે છે એટલે કે એક લિંગી પ્રાણી છે નર અને માદા પ્રાણી અલગ અલગ જોવા મળે છે શુક્રકોષ અને અંડકોષનું ફલન બહાર થાય છે શરીરની બહાર માટે બાહ્ય ફલન જોવા મળે છે અને પરોક્ષ ગર્ભિકા જોવા મળે છે એટલે કે ડીંબી અવસ્થામાંથી પસાર થયા પછી સજીવ પિતૃ જેવું દેખાય છે તો આ સમુદાયના જે ડીંબ છે એ મુક્ત કરતા હોય છે અને સામી મેરુદંડી સમુદાયના મુક્ત કરતા ડીંબને ટોર્નોડિયા ડીંબ તરીકે ઓળખવામાં આવે છે આ સમુદાયમાં બાલાનુગ્લોસસ આ ફિગર તમને બાલાનુગ્લોસસની બતાવી છે બાલાનુગ્લોસસ અને સેટકોગ્લોસસ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે તો સામી મેરુદંડીના લક્ષણો તમને બે માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય